ડન. હવે જુઓ, લાસ્ટ ટાઈમ આપણે ઇન્ટરપ્ટ અને સોરી ડેટા ટ્રાન્સફર અને 8255 જોતા હતા. ડેટા ટ્રાન્સફર આપણે ફટાફટ જોઈ લઈએ, કેમ કે ઓલરેડી જોયું હતું. અને 8255 માં પણ આપણે પિન ડાયાગ્રામ અને બ્લોક ડાયાગ્રામ ઓલરેડી જોયું હતું. આપણે મોડ છે એ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. તો પહેલાં ડેટા ટ્રાન્સફર આપણે જોઈ લઈએ, એક વખત ખાલી રિવાઇઝ કરી લઈએ કે કેટલા ટાઈપના ડેટા ટ્રાન્સફર હોય. તો ત્રણ ટાઈપના ડેટા ટ્રાન્સફર હોય. સૌથી પહેલું ડેટા ટ્રાન્સફર છે એ છે પોલિંગ, બરાબર. પોલિંગમાં શું થાય, તો કન્ટિન્યુઅસલી માઇક્રોપ્રોસેસર છે એ કન્ટિન્યુઅસલી પોલિંગ કરે. પોલિંગ કરે એટલે કે દરેક ડિવાઇસને પૂછે કે ભાઈ ડેટા ટ્રાન્સફર કરવા છે, બરાબર. તો આમાં શું લખેલું છે, ઇન ધીસ ટેકનિક માઇક્રોપ્રોસેસર સિક્વન્સલી આસ્ક એવરી ડિવાઇસ, બરાબર, વેધર ઇટ ઇઝ રેડી ટુ ટ્રાન્સફર ડેટા. તો આનું ડિસએડવાન્ટેજ શું છે, તો ડિસએડવાન્ટેજ એવું છે કે માઇક્રોપ્રોસેસર છે એ બિઝી રહે, બરાબર, ટાઈમ વેસ્ટ થાય, બરાબર. મેજર પ્રોબ્લેમ વિથ ધીસ પોલિંગ ટેકનિક ઇઝ વેસ્ટેજ ઓફ પ્રોસેસર ટાઈમ, એટલે પ્રોસેસરનો ટાઈમ બહુ બગડે, કેમ કે દરેક વખતે એને કન્ટિન્યુઅસલી દરેક ડિવાઇસથી પોલિંગ કરવું પડે, બરાબર. પછી એના પછી છે ઇન્ટરપ્ટ ડ્રિવન. ઇન્ટરપ્ટ ડ્રિવનમાં કેવું હોય કે જે ડિવાઇસને ડેટા ટ્રાન્સફર કરવા હોય એ પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરે, એટલે ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલે. હવે ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલે પછી પ્રોસેસર એને એકનોલેજ કરે, ઓકે ભાઈ હું રેડી છું ડેટા ટ્રાન્સફર, પછી ડેટા ટ્રાન્સફર ચાલુ થાય, બરાબર છે. તો ઇન્ટરપ્ટ ડ્રિવનમાં કેવું હોય કે ડિવાઇસ છે, જે ડિવાઇસને ડેટા ટ્રાન્સફર કરવા હોય એ પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરે, પછી પ્રોસેસર છે એને ઇન્ટરપ્ટ એકનોલેજ કરે કે ભાઈ ઇન્ટરપ્ટ મળી ગયું છે, પછી આઈઓ ડિવાઇસ અને પ્રોસેસર વચ્ચે કાં તો પ્રોસેસર છે એ ડિવાઇસમાં ડેટા સેન્ડ કરે અથવા ડિવાઇસ છે એ પ્રોસેસરમાં ડેટા સેન્ડ કરે. પણ પહેલાં શું થાય, પહેલાં ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ આવે, પછી ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ આવે, પછી ડેટા ટ્રાન્સફર ચાલુ થાય. આને કહેવાય ઇન્ટરપ્ટ ડ્રિવન. ભાઈ ત્રીજું એવું હતું કે ભાઈ બહુ બલ્ક ડેટા હોય તો ઇન્ટરપ્ટ ડ્રિવન કરતાં તમે ડીએમએ એટલે કે ડાયરેક્ટ મેમરી એક્સેસ ટેકનિક યુઝ કરી શકો. તો આ ડાયરેક્ટ મેમરી એક્સેસ માટે તમને એક એક્સ્ટ્રા ચિપની જરૂર પડે, બરાબર, ડીએમએ કંટ્રોલર જેને કહેવાય. તો ડીએમએ કંટ્રોલરમાં કેવું હોય કે બધા જે કંટ્રોલ છે એ ડાયરેક્ટ મેમરી એક્સેસ છે એ બધા કંટ્રોલ પોતાની પાસે લઈ લે અને પછી એ ડેટા ટ્રાન્સફર કરે. તો એ કંટ્રોલ લેવા માટે એને એક સિગ્નલ હોય, હોલ્ડ સિગ્નલ હોય પ્રોસેસરમાં. તો જેવું ડીએમએ છે એ હોલ્ડ સિગ્નલ આપે તો પ્રોસેસર શું કરે, તો પ્રોસેસર એને હોલ્ડ ઇકનોલેજમેન્ટ આપે. ઓલામાં ઇન્ટરપ્ટ અને ઇન્ટરપ્ટ ઇકનોલેજમેન્ટ હતું, આમાં અલગ છે, આમાં હોલ્ડ અને હોલ્ડ ઇકનોલેજમેન્ટ છે. એટલે જેવું હોલ્ડ સિગ્નલ આપે તો સામે પ્રોસેસર હોલ્ડ ઇકનોલેજમેન્ટ આપે અને ડેટા અને એડ્રેસનું કંટ્રોલ છે એ આ ચિપ પાસે આવી જાય. માઇ ડીએમએ ચિપ હોય, માઇક કંટ્રોલર હોય, એ કંટ્રોલર પાસે એ બધા ડેટા આવી જાય, એને ડીએમએ કંટ્રોલર કહેવાય. તો પછી શું કરે કે ડીએમએ કંટ્રોલર જ બે ડિવાઇસ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરે અથવા મેમરી અને ડિવાઇસ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરે, જેથી કરીને માઇક્રોપ્રોસેસર છે એ આઇડલ રહે. આઇડલ એટલે કે એ ફ્રી રહે, બરાબર છે, ઓકે. તો આ ત્રણ વસ્તુ આપણે જોઈ હતી. પછી આપણે શું જોયું હતું, પછી આપણે બ્લોક ડાયાગ્રામ અને પિન ડાયાગ્રામ ઓફ 8085, બરાબર છે. એટલે કે બ્લોક ડાયાગ્રામ જોયું હતું. બ્લોક ડાયાગ્રામમાં કેવું હતું કે ત્રણ પોર્ટ છે, પોર્ટ એ, પોર્ટ બી અને પોર્ટ સી. હવે આમાં ખાસિયત શું છે કે પોર્ટ એ છે એની 8 પિન એટલે કે અલગ છે, પોર્ટ બી એ પણ અલગ છે, પણ પોર્ટ સી ના બે પાર્ટ છે. એકને આપણે પોર્ટ સી લોઅર કહેશું અને એકને આપણે પોર્ટ સી અપર કહેશું. પોર્ટ સી અપર છે એ ગ્રુપ એ થી કંટ્રોલ થાય અને જે આ પોર્ટ સી લોઅર છે એ ગ્રુપ બી થી કંટ્રોલ થાય, બરાબર છે. તો આવું આપણે બ્લોક ડાયાગ્રામ છે. પછી ડેટા ટ્રાન્સફર કરવા માટેની 8 પિન છે, પછી ડેટા રીડ કરવા છે કે રાઇટ કરવા છે કે કયો પોર્ટ સિલેક્ટ કરવો છે, રીસેટ કરવું છે પોર્ટને, બરાબર. આ જે 8255 ની ચિપ છે એ સિલેક્ટ કરવી છે, તો આ બીજા બધા એના સિગ્નલ છે. તો ટોટલ કેટલા પિનની છે, તો જુઓ અહીંયા 40 પિન છે. 40 પિનમાંથી
મેં તમને દેખાડ્યું હતું કે આ પોર્ટ એ ની 8 પિન થઈ ગઈ, બરોબર છે? પછી પોર્ટ બી ની 8 પિન, 5 આ બાજુ છે અને 3 આ બાજુ છે, એટલે પોર્ટ બી ની 8 અને પોર્ટ સી ની 8 પિન, એટલે 8 તેરી 24 થઈ ગઈ પિન. પછી આ ડેટા ની 8 પિન, બરાબર, એટલે 24 ને 8 32 પિન થઈ ગઈ. તો 32 પિન સિવાય 8 પિન કઈ છે? તો ગ્રાઉન્ડ અને વીસીસી, બરાબર, બે આ પિન છે, A0 અને A1, એટલે કે કયો પોર્ટ સિલેક્ટ કરવાનો? તો બે પિન આ થઈ ગઈ, 34 ને 2 36. હવે કેટલી રહી? 4 પિન. તો બે પિન છે રીડ અને રાઈટ, એટલે 38 પિન, અને બીજી બે પિન છે રીસેટ અને ચિપ સિલેક્ટ, એટલે 40 પિન, બરાબર. એટલે બીજી, સપોઝ તમને 4 પોર્ટની 8 પિન, એટલે સોરી 3 પોર્ટની 8 પિન અને ડેટા બસ, બરાબર, તો ટોટલ તમને 32 પિન તો યાદ રહી જાય. બાકી બીજી 8 પિનમાં કઈ છે? ગ્રાઉન્ડ અને વીસીસી, રીડ અને રાઈટ, A0 અને A1, બરાબર છે, અને બીજી બે છે ચિપ સિલેક્ટ અને રીસેટ, બરાબર. તો આ બધાનું ફંક્શન આપણે ઓલરેડી સમજી લીધેલું છે, બરાબર છે, ઓકે. હવે આને આપણે કયો પોર્ટ સિલેક્ટ કરવો અને કયા મોડમાં? તો 4 મોડ છે, 1 BSR મોડ છે અને 3 ઇનપુટ આઉટપુટ મોડ છે. તો જુઓ કયા મોડ છે, અહીંયા ટોટલ 4 મોડ છે, 1 BSR મોડ છે અને 3 મોડ છે, એ ઇનપુટ આઉટપુટ મોડ કહેવાય ને, મોડ 0, મોડ 1 અને મોડ 2, આ બધા ઇનપુટ આઉટપુટ મોડ છે. અને BSR મોડ છે એ પોર્ટ સી માટે યુઝ થાય છે, અને એ છે ને IO પોર્ટ મોડને કોઈ ઇફેક્ટ કરતું નથી, બરાબર, ઓકે. હવે એને આપણે એવું વિચાર્યું હતું કે આપણે ડિટેલમાં આ બધા મોડને આપણે ડિટેલમાં સમજશું, અથવા ધારો કે કોઈ છે મોડ 1માં સેટ કરવું છે, કે ક્યારેક તમને મોડ 2માં સેટ કરવું છે, કે મોડ 0માં સેટ કરવું છે, તો કેવી રીતે તમે સેટ કરી શકો એ આપણે ડિટેલમાં જોશું, બરાબર. હવે સૌથી પહેલું છે BSR મોડ. BSR મોડને બીટ સેટ રીસેટ મોડ, એનું ફૂલ ફોર્મ છે બીટ સેટ રીસેટ મોડ, બરાબર, શોર્ટમાં એને BSR મોડ કહેવાય, બરાબર. ધીસ મોડ ઇઝ યુઝ ટુ સેટ ઓર રીસેટ ઇન્ડિવિજ્યુઅલ બીટ ઓફ પોર્ટ સી. ઇન્ડિવિજ્યુઅલ એટલે 8-8 બીટને તમે ઇન્ડિવિજ્યુઅલી 1-1 બીટને તમે સેટ અથવા રીસેટ કરી શકો. ઇટ હેઝ નો ઇફેક્ટ ઓન પ્રિવિયસલી કન્ફિગર્ડ IO મોડ. આના કારણે IO મોડને કાંઈ ઇફેક્ટ થતી નથી, બરાબર. પછી છે IO મોડ. IO મોડમાં 3 છે, મોડ 0, મોડ 1 અને મોડ 2. મોડ 0માં છે એ સિમ્પલ IO મોડમાં કામ કરે, A, B, C ત્રણેય, બરાબર. મોડ 1માં A અને B છે એને હેન્ડશેક મોડમાં તમે સેટ કરી શકો. હેન્ડશેક એટલે પહેલા એક સિગ્નલ આપે ઓકે નું, પછી સામેવાળો જવાબ આપે કે ઓકે, બરાબર છે, એને હેન્ડશેક કહેવાય. પછી એ લોકો ડેટા ટ્રાન્સફર એકબીજાને કરે, એને કહેવાય હેન્ડશેક મોડ. એટલે ધારો કે પોર્ટ A છે, એ બહારના કોઈ ડિવાઇસ સાથે કોમ્યુનિકેટ કરે, પણ એમાં બહારનો ડિવાઇસ એને સિગ્નલ આપે, પછી પોર્ટ A એને પાછો સિગ્નલ આપે, એને હેન્ડશેક કહેવાય, પછી ડેટા ટ્રાન્સફર થાય, બરાબર. અને નોર્મલ મોડ 0માં હોય તો હેન્ડશેક ના થાય, સીધું ડેટા ટ્રાન્સફર થાય. હેન્ડશેકની જરૂર શું કામે પડે? કેમ કે કોઈ ડિવાઇસ ફાસ્ટ હોય, કોઈ ડિવાઇસ સ્લો હોય, તો હેન્ડશેક થાય તો ખબર પડે કે ડેટા ક્યારે સેન્ડ કરવાના છે, બરાબર છે. હવે મોડ 1માં પોર્ટ A અને પોર્ટ B બંને હેન્ડશેકમાં હોય, તો પોર્ટ C છે એ હેન્ડશેકિંગ સિગ્નલ તરીકે યુઝ થાય, એટલે મોડ 1માં તમે પોર્ટ C ને યુઝ કરી ના શકો, કેમ કે એનો ઉપયોગ હેન્ડશેક માટે થાય છે, બરાબર. અને મોડ 2માં ખાલી પોર્ટ A છે એને બાય ડાયરેક્શનલ મોડમાં તમે યુઝ કરી શકો. નોર્મલી કેવું હોય કે કોઈ પણ પોર્ટ હોય એ કાં તો ઇનપુટ પોર્ટ હોય કાં તો આઉટપુટ પોર્ટ હોય, પણ આમાં તમે પોર્ટ A ને તમે ઇનપુટ અને આઉટપુટ બંને પોર્ટ તરીકે તમે ઉપયોગ કરી શકો, પણ B છે એનો ઉપયોગ બાય ડાયરેક્શનલ પોર્ટ તરીકે તમે કરી શકો નહીં, ખાલી A નો જ ઉપયોગ તમે બાય ડાયરેક્શનલ મોડ તરીકે કરી શકો, બરાબર. હવે છે કંટ્રોલ લોજિક. હવે આ મેઇન સમજવાનું છે કે તમે કેવી રીતે તમે પોર્ટને કન્ફિગર કરી શકો, બરાબર છે, ઓકે. તો ધ કંટ્રોલ સેક્શન ઓફ 8255 એઝ 6 સિગ્નલ. ફર્સ્ટ ઇઝ રીડ. ધીસ ઇઝ યુઝ ટુ પરફોર્મ રીડ ઓપરેશન.
હલો સર, હલો સર, હલો સર, હલો પ્રશાંત, રેકોર્ડિંગ ચાલુ છે, એટલે બોલો માં કોઈ. અરે 10:11 રેકોર્ડિંગ ચાલુ.
हेलो। હેલો, વોઇસ આવે છે? હા સર, સર, આવે છે? ઓકે. નેટવર્ક આખા હા કોલેજમાં સર, ડાઉન અમે અમારા રોલ નંબર નું પૂછવાના હતા, લખીએ. છે. ના ના, એમાં એવું હા છે કે સર, હું જ નહોતો અંદર હા મીટિંગમાં, ના, એટલે અમે ગ્રુપમાં લખવાના હતા સર, હું લખવાનો હતો, લખીએ અમે. હા ના આવી ગયું. હવે થોડીક વાર જોઈ લઈએ આપણે, સર, ખાલી મોડ જોઈ લઈએ આપણે, તો 10 મિનિટ એકચ્યુઅલી. ઓકે, અરે હવે મીન્સ રેકોર્ડિંગ હવે નથી કરતો, કેમ કે આખું લેક્ચરની રેકોર્ડિંગ નહીં થાય. સર ચાલુ જ છે રેકોર્ડિંગ તો. ઓકે, ચાલુ છે ને? હા, તો વાંધો નહીં, ડન. ચલો, તો આપણે સ્ટાર્ટ કરીએ. વચ્ચે બ્રેક છે તો લેક્ચર આપણે કટ કરી અને પછી યુટ્યુબમાં ચડાવશું, એવું કંઈ હશે તો બરાબર. ચલો, હવે 1 મિનિટ, હો પીપીટી શેર કરું તમને. ચલો, હવે પીપીટી આવી જશે સ્ક્રીન ઉપર. તો આપણે એક ઇન્ટરપ્ટની મેથડ જોતા હતા અને એક આપણે મોડ જોયા. મોડમાં આપણે મોડ બીએસઆર મોડમાં પોર્ટ સી યુઝ થાય, મોડ 0, મોડ 1 અને મોડ 2, બરાબર. પછી આપણે કંટ્રોલ લોજિક જોતા હતા, એમાં આપણે રીડ અને
રીડ જોયું બરાબર અને રાઇટ જોયું બરાબર. નેક્સ્ટ છે રીસેટ. રીસેટ મીન્સ ધીસ ઇઝ એન એક્ટિવ હાઈ સિગ્નલ વિચ વેન ગોઝ હાઈ ક્લિયર્સ ધ કંટ્રોલ રજિસ્ટર એન્ડ સેટ્સ ઓલ પોર્ટ ટુ ધ ઇનપુટ. જ્યારે પણ તમે 8255 એને રીસેટ કરો તો બાય ડિફોલ્ટ છે ને બધા જે પોર્ટ છે એ બાય ડિફોલ્ટ ઇનપુટ પોર્ટ થઈ જાય. તમે સપોઝ કંઈ કન્ફિગ્યુરેશન કર્યું હોય કે એક પોર્ટને ઇનપુટ તરીકે એક પોર્ટને આઉટપુટ તરીકે બરાબર એવું કંઈક સેટિંગ કર્યું હોય, પણ જેવું તમે રીસેટ કરશો ને તો બધા પોર્ટ છે એ પાછા ઇનપુટમાં આવી જશે બરાબર. ધીસ ઇઝ કનેક્ટેડ ટુ રીસેટ આઉટ પિન ઓફ 8085. એટલે 8085માં તમને ખબર હોય તો એક પિન છે રીસેટ આઉટ. તો રીસેટ ઇન છે ને રીસેટ ઇન પિન છે એ 8085ને રીસેટ કરવા માટે યુઝ થાય, અને જે આ રીસેટ આઉટ પિન છે એ બીજા બધા ડિવાઇસને રીસેટ કરવા માટે યુઝ થાય. તો આ રીસેટ આઉટ છે એ તમારે આના રીસેટ પિનને આપી દેવાનું, તો જેથી કરીને આ 8255 પણ રીસેટ થઈ જાય. કેમ કે ખાલી તમે પ્રોસેસરને રીસેટ કરો એવું ના ચાલે, જ્યારે પ્રોસેસર રીસેટ થાય ત્યારે બધા બીજા ડિવાઇસને પણ તમારે રીસેટ કરવું પડે બરાબર. પછી છે ચિપ સિલેક્ટ A0 અને A1. ધીસ સિગ્નલ આર યુઝ ટુ યુઝ એઝ ડિવાઇસ સિલેક્ટ સિગ્નલ. CS ઇઝ કનેક્ટેડ ટુ ડીકોડેડ એડ્રેસ. A1 A0 ઇઝ આર નોર્મલી કનેક્ટેડ ટુ ધ A1 એન્ડ A0 ઓફ એડ્રેસ લાઇન ઓફ માઇક્રોપ્રોસેસર. હવે એ જરૂરી નથી કે A0 A1 સાથે જ કનેક્ટ હોય, મીન્સ કે નોર્મલી તમને જી એડ્રેસ રાખવી હોય 8255ના જે 3 પોર્ટ છે એની જે એડ્રેસ રાખવી હોય એ પ્રમાણે તમે A0 A1 સાથે પ્રોસેસરનું A0 A1 કનેક્ટ કરો અથવા હાયર એડ્રેસ કનેક્ટ કરો તો આના પોર્ટની એડ્રેસ છે એ હાઈ થઈ જાય બરાબર છે. ઓકે, હવે જુઓ આવું કંટ્રોલ લોજિક છે. ધારો કે તમે ચિપ સિલેક્ટ 0 મૂકેલું છે બરાબર છે, તો આ બધા પોર્ટ કામ કરશે કેમ કે એ એક્ટિવ લો છે. હવે જો તમે એને હાઈ કરો, હાઈ વોલ્ટેજ આપો તો 8255 સિલેક્ટ નહીં થાય. એટલે આ કેસમાં 8255 કામ કરશે, આ કેસમાં કામ નહીં કરે. કેમ કે જ્યારે તમે ચિપ સિલેક્ટ 0 લખો છો ત્યારે 8255 એનેબલ થાય છે બરાબર, એનેબલ થાય બરાબર છે. અને જ્યારે તમે ચિપ સિલેક્ટ 1 રાખો છો ત્યારે તમારી 8255 છે એ ડિસેબલ થઈ જાય બરાબર છે. તો એનેબલ કરવા માટે 0 આપવાનું અને ડિસેબલ કરવા માટે 1 આપવાનું. હવે બીજી વસ્તુ, હવે ધારો કે તમે સિલેક્ટ કરી નાખ્યું, ચિપ સિલેક્ટ કરી નાખ્યું, ચિપ સિલેક્ટમાં 0 સિગ્નલ આપી દીધું. હવે જો તમે બંને 0 A0 અને A1 અને A0 બંને એડ્રેસમાં 0 મૂકો છો તો પોર્ટ A સિલેક્ટ થશે, જો 0 1 આપો છો તો પોર્ટ B સિલેક્ટ થશે, 1 0 આપો તો પોર્ટ C સિલેક્ટ થશે. હવે આ તો થયા 3 પોર્ટ સિલેક્ટ કરવાના, પણ જ્યારે તમે બંનેમાં 1 1 આપશો ત્યારે કંટ્રોલ રજિસ્ટર સિલેક્ટ કરશે. હવે આ કંટ્રોલ રજિસ્ટર ક્યારે સિલેક્ટ કરવાનું, તો જ્યારે તમને આ પોર્ટ A ને પોર્ટ B ને અને પોર્ટ C ને કન્ફિગર કરવું છે ઇનપુટ પોર્ટ તરીકે, આઉટપુટ પોર્ટ તરીકે, મોડ 0 તરીકે, મોડ 1 તરીકે બરાબર, મોડ 2 તરીકે સિલેક્ટ કરવું હોય તો તમારે આ પહેલા સૌથી પહેલા કંટ્રોલ રજિસ્ટરમાં અમુક ડેટા નાખવા પડે. કંટ્રોલ રજિસ્ટરમાં ડેટા નાખો પછી જ તમારું પોર્ટ A B અને C છે એ સિલેક્ટ થઈ શકે. જો કંટ્રોલ રજિસ્ટરમાં તમે ડેટા નહીં નાખો તો આ બધા પોર્ટ બાય ડિફોલ્ટ ઇનપુટ પોર્ટ તરીકે કામ કરશે બરાબર છે. એટલે તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમારે કંટ્રોલ રજિસ્ટર છે એને સમજવું પડે. જો તમને 8255 સાથે કામ કરવું હોય તો કંટ્રોલ રજિસ્ટરને કેવી રીતે કન્ફિગર કરવાનું એ આપણે સમજવું પડે. હવે એને આપણે સમજીએ બરાબર છે. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ જે ડાયાગ્રામ છે ને 8255 સમજવા માટે એ આ છે બરાબર છે. હવે સૌથી પહેલા એમાં 8 બીટ છે બરાબર, કંટ્રોલ વર્ડમાં 8 બીટ છે. એ 8-8 બીટને તમને એવી રીતે કન્ફિગર કરવાનું જે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, જેવી તમારી રિક્વાયરમેન્ટ. હવે સૌથી પહેલા સૌથી છેલ્લો જે બીટ છે એમાં જો તમે 1 રાખો, ધારો કે અહીંયા તમે 1 રાખો D7માં, તો એ ઇનપુટ આઉટપુટ મોડમાં કામ કરશે, અને 0 રાખો
તો બીએસઆર મોડમાં કામ કરશે. હવે તમારે ડિસાઇડ કરવાનું કે મારે 8255 ને ઝીરો મૂકવું છે એટલે કે બીએસઆર મોડમાં કામ કરાવવું છે કે ઇનપુટ આઉટપુટ મોડમાં કામ કરાવવું છે. હવે ધારો કે તમારી ઈચ્છા થઈ કે આપણે ઇનપુટ આઉટપુટ મોડમાં કામ કરવું છે તો સૌથી પહેલા તમારે અહીંયા 1 મૂકી દેવાનું. બરાબર, ઇનપુટ આઉટપુટ મોડમાં કામ કરાવવું છે એટલે અહીંયા આપણે 1 મૂકી દીધું. હવે તમારે આ જે D5 અને D6 આ બે બીટ છે, આ બે બીટ થી શું નક્કી થાય? તો ભાઈ તમારે 00 મૂકો તો 0 મોડમાં કામ કરશે, 01 મૂકો તો મોડ 1માં કામ કરશે, અને 1x એટલે 10 અથવા 11 મૂકો તો મોડ 2માં કામ કરશે. હવે તમારી ઈચ્છા થઈ કે આપણે ત્રણેય પોર્ટનો ઉપયોગ કરવો છે, એ નું, બી નું, સી નું, તો એને 00 મોડમાં કામ કરાવવાનું. તો તમે ત્રણેય મોડ ત્રણેય પોર્ટનો ઉપયોગ કરી શકો. હવે ધારો કે તમે અહીંયા 01 મૂકો છો તો 01 એટલે મોડ 1, મોડ 1 એટલે એ અને બી છે એ હેન્ડશેક મોડમાં કામ કરશે, એ અને બી હેન્ડશેક માટે કામ કરશે, અને પોર્ટ સી છે એ હેન્ડશેકના જે સિગ્નલ હોય બરાબર એના તરીકે કામ કરશે. બરાબર છે, તો 01માં તમે પોર્ટ એ અને બી ને હેન્ડશેક તરીકે કામ કરી શકો. હવે તમારી ઈચ્છા છે કે આપણે મોડ 1માં કામ મોડ 2માં કામ કરો. મોડ 2માં તમે અહીંયા 1 રાખો, બરાબર છે, અહીંયા તમે 0 લખો તોય ચાલે અને અહીંયા 1 લખો તો પણ ચાલે. બરાબર છે, તો અહીંયા જો તમે 1 મૂકી દીધું એનું મિનિંગ કે તમારું પોર્ટ એ છે એ બાય ડાયરેક્શન કામ કરશે. બાય ડાયરેક્શન એટલે પોર્ટ એ છે એ ઇનપુટ તરીકે પણ કામ કરી શકે અને આઉટપુટ તરીકે પણ કામ કરી શકે. ઓકે, હવે આવી જાઓ D4 બીટ ઉપર. તો D4 બીટનું કામ શું છે? તો પોર્ટ એ ને તમારે ઇનપુટ તરીકે કામ કરાવવું છે કે આઉટપુટ તરીકે? તો ધારો કે પોર્ટ એ ને ઇનપુટ તરીકે કામ કરાવવું હોય તો અહીંયા 1 રાખી દો, આઉટપુટ તરીકે કામ કરાવવું હોય તો અહીંયા 0 મૂકી દો. બરાબર, ઓકે, અને બાય ડાયરેક્શનલ હોય તો તો કાંઈ વાંધો નથી, બાય ડાયરેક્શનલ હોય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે D3 ઉપર આવી જાઓ. D3માં શું મૂકવાનું? તો D3 ઇઝ યુઝ ફોર પોર્ટ સી અપર, એટલે કે પોર્ટ સી અપરનો ઉપયોગ કેવી રીતે કરવું છે, ઇનપુટ તરીકે કે આઉટપુટ તરીકે? તો અહીંયા ધારો કે 1 મૂકો તો પોર્ટ સી છે એ ઇનપુટ તરીકે કામ કરશે, અહીંયા 0 રાખો તો પોર્ટ સી છે એ આઉટપુટ તરીકે કામ કરશે, અપર પોર્ટ. બરાબર, હવે અહીંયા થઈ ગયું આ બધું જે કંટ્રોલ છે એ ગ્રુપ એ નું કંટ્રોલ છે. ગ્રુપ એ એટલે પોર્ટ એ અને પોર્ટ સી અપર, એટલે આ પતી ગયું કન્ફ્યુગરેશન. હવે બાકીના 3 બીટ છે એ ગ્રુપ બી ને કંટ્રોલ કરવા માટે યુઝ થાય. તો ગ્રુપ બી માં શું આવે? એક તો પોર્ટ સી લોવર આવે, એક પોર્ટ બી આવે, અને એક મોડ સિલેક્શન આવે. હવે ધારો કે ગ્રુપ બી ને કંટ્રોલ કરવું છે તો સૌથી પહેલા પોર્ટ બી ને તમારે, પોર્ટ બી ને ઇનપુટ તરીકે કામ કરાવવું છે કે આઉટપુટ તરીકે? બરાબર છે, તો ધારો કે 0 રાખો તો એ 0 મોડમાં કામ કરશે, અને 1 રાખો તો 1 મોડમાં કામ કરશે. બરાબર છે, હવે જુઓ આ જે પોર્ટ છે ને બી, એ ખાલી 0 મોડ અને 1 મોડમાં જ કામ કરે, પણ આ પોર્ટ એ છે ને એ 0 મોડમાં, 1 મોડમાં અને 2 મોડમાં પણ કામ કરે છે. ધ્યાન રાખજો, ફરીથી કહું છું, પોર્ટ બી છે એ 0 મોડમાં એટલે કે ઇનપુટ આઉટપુટ મોડમાં, અને 1 મોડમાં એટલે હેન્ડશેક મોડમાં ખાલી કામ કરે, જબકે પોર્ટ એ છે એ 0 મોડમાં એટલે કે ઇનપુટ આઉટપુટમાં, 1 મોડમાં એટલે કે હેન્ડશેકમાં, અને 2 મોડમાં, 2 એટલે કે બાય ડાયરેક્શનલ મોડમાં પણ કામ કરે છે. એ ફક્ત ખાલી પોર્ટ એ માટે છે, પોર્ટ બી છે એ બાય ડાયરેક્શનલ મોડમાં કામ નહીં કરે. એટલે આમાં ખાલી બે જ ઓપ્શન છે, કાં તો 0 કાં તો 1. બરાબર, હવે ધારો કે તમે 0માં એટલે કે ઇનપુટ આઉટપુટ અથવા 1માં સેટ કર્યું, પછી શું કે એ પોર્ટ ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ તરીકે કામ કરશે? બરાબર, મોડ 0 મોડ 1 અલગ છે અને ઇનપુટ આઉટપુટ અલગ છે. બરાબર છે, તો ધારો કે તમારી ઈચ્છા થઈ કે પોર્ટ બી ને આપણે આઉટપુટ તરીકે કામ કરાવવું છે તો અહીંયા 0 મૂકી દો. પછી આ પોર્ટ સી લોવર છે એને ઇનપુટ કે આઉટપુટ, ધારો કે પોર્ટ સી છે એ ધારો કે ઇનપુટ તરીકે, તો અહીંયા ધારો કે આપણે 1 મૂકી દઈએ. બરાબર, ઓકે, તો આવી રીતે તમે કન્ફિગરેશન કરી શકો. આ કંટ્રોલ વર્ડને તમારે યાદ રાખવાનું છે, અને આ કંટ્રોલ વર્ડને લખવા માટે તમારે
આ ગ્રુપ એ અને ગ્રુપ બી, એક તો બીએસઆર ને ઇનપુટ આઉટપુટ મોડ, પછી આ ગ્રુપ એ માં અને ગ્રુપ બી માં. હવે આમાં ડિફરન્સ ક્યાં છે? અહીંયા ડિફરન્સ ખાલી અહીંયા છે, અહીંયા એ માટે બે બીટ આપેલા છે કેમ કે અહીંયા ત્રણ મોડ છે, અને બી માટે ખાલી એક જ બીટ યુઝ થાય છે, એટલે અહીંયા ખાલી એક જ બીટ આપેલું છે. અહીંયા ડિફરન્સ છે, બરોબર. અહીંયા બે બીટ શું કામે છે? કેમ કે પોર્ટ એ છે એ ત્રણ મોડમાં કામ કરે છે, અને અહીંયા એક જ બીટ શું કામે છે? કેમ કે એ ખાલી બે જ મોડમાં કામ કરે છે, બીજું બધું સેમ છે, બરાબર છે. ઓકે, તો આવી રીતે તમે યાદ રાખી શકો કંટ્રોલ વર્ડને, બરાબર છે. હવે આગળ જોઈએ, આગળ બીજું કંઈ છે આમાં? હા, કંટ્રોલ વર્ડને અહીંયા સમજાવેલું છે, એટલે હું એમાં ડિટેલમાં નથી સમજાતો, ખાલી હું તમને ખાલી કહી દઉં. જેમ કે ડી સેવન બીટ છે ઝીરો છે તો બીએસઆર મોડ, અને ડી સેવન વન છે તો આઈઓ મોડ, બરાબર. પછી નેક્સ્ટ, નેક્સ્ટ શું છે? ટુ કોમ્યુનિકેટ વિથ ધ પેરિફરલ થ્રુ 8255 ધ ફોલોઈંગ સ્ટેપ શુડ બી પરફોર્મ. હવે ધારો કે તમને કોઈ ડિવાઇસ સાથે 8255 કનેક્ટ કરવી છે અને માઇક્રોપ્રોસેસર સાથે કનેક્ટ કરવી છે, તો તમારે કયા સ્ટેપ ફોલો કરવા પડે? તો સૌથી પહેલા ડિટરમાઇન ધ એડ્રેસ ઓફ પોર્ટ એ બી સી કંટ્રોલ રજિસ્ટર યુઝિંગ ચિપ સિલેક્ટ લોજિક એ વન અને એ ઝીરો. એટલે સૌથી પહેલાં તો પોર્ટ એ બી અને સીની એડ્રેસ શું થશે એ કેવી રીતે ખબર પડે? તો એ એવી રીતે ખબર પડે કે તમારે એ ઝીરોમાં અને એ વનમાં, બરાબર છે, તમે કયું સિગ્નલ આપેલું છે, બરાબર છે. ધારો કે તમે ડિસાઇડ કરો છો કે પ્રોસેસરમાંથી ડાયરેક્ટલી એ ઝીરો સિગ્નલ છે, ધારો કે પ્રોસેસરનો જે એ ઝીરો સિગ્નલ છે એ ડાયરેક્ટ આપણે એ ઝીરોમાં જ કનેક્ટ કરીએ છીએ, અને પ્રોસેસરનો જે એ વન સિગ્નલ છે એ આપણે ડાયરેક્ટ એ વનમાં જ કનેક્ટ કરીએ છીએ, તો એનું મિનિંગ કે એની એડ્રેસ થાય 00 એડ્રેસ થાય એ પોર્ટ એ ની થાય, 01 છે એ પોર્ટ બી ની થાય, અને જે 10 છે એ પોર્ટ સી ની બાય ડિફોલ્ટ એડ્રેસ થઈ જાય જે આપણે જોઈ. પણ ધારો કે એ ઝીરો ને બદલે ધારો કે તમે અહીંયા પ્રોસેસરની કંઈક એ સેવન અને એ એટ પિન યુઝ કરો છો, તો એ સેવન અને એ એટ પિન સિલેક્ટ કરો તો આગળની જે 0 થી 6 પિન છે એમાં તમને બધામાં કાં તો 00 રાખવું પડે કાં તો બધામાં 11 રાખવું પડે, એટલે પછી એની એડ્રેસ છે એ પ્રમાણે ચેન્જ થાય. કેમ કે 00 છે એની આગળ 60, બરાબર છે, એ 7-0, કેમ કે એ 0 થી A6, એટલે 70 પછી આ 00 આવે છે, અને અહીંયા પણ 70 પછી 1 અને પછી 0 આવે છે, એટલે કે પોર્ટ બી ની એડ્રેસ ચેન્જ થઈ જાય, અને અહીંયા પણ 70 પછી અહીંયા 0 અને 1 આવે છે, એટલે કે પોર્ટ સી ની એડ્રેસ પણ ચેન્જ થઈ જાય. તો બેટર એ છે કે પહેલી બે પિન છે પ્રોસેસરની એડ્રેસની એ જ ડાયરેક્ટલી તમે આ પોર્ટ સાથે કનેક્ટ કરી શકો, બરાબર છે. હવે બીજું સ્ટેપ છે સેન્ડ કંટ્રોલ વર્ડ ટુ ધ કંટ્રોલ રજિસ્ટર. તો પહેલા સૌથી પહેલા તમને કંટ્રોલ વર્ડ બનાવવાનું, કેવી રીતે બનાવવાનું? તો આવી રીતે બનાવવાનું. તમારે અહીંયાથી ડિસાઇડ કરવાનું કે પોર્ટ એ કેવી રીતે કામ કરશે, પોર્ટ બી કેવી રીતે કામ કરશે, પોર્ટ સી અપર કેવી રીતે કામ કરશે, પોર્ટ સી લોઅર કેવી રીતે કામ કરશે. આ બધું અહીંયાથી ડિસાઇડ કરી ને તમારી પાસે એક કોઈ વર્ડ બનશે, બરાબર. ધારો કે આઈઓ મોડ એટલે 1, એ ને તમને ધારો કે મોડ 2 સિલેક્ટ કરવું છે તો 10, સી અપરને ધારો કે ઇનપુટ તરીકે કામ કરાવવું છે, પોર્ટ બી ને ધારો કે ઇનપુટ તરીકે કામ કરાવવું છે, પોર્ટ આ મોડ 1 ધારો કે પોર્ટ બી ને મોડ 1 કામ કરાવવું છે, પછી પોર્ટ બી ને ધારો કે આઉટપુટ તરીકે કામ કરાવવું છે, પછી આ છે એક જ મિનિટ, આ અપર છે, અપરને ઇનપુટ તરીકે આ પોર્ટ બી ને આપણે સિલેક્ટ કરી દો આઉટપુટ તરીકે, પછી સોરી મોડ આઉટપુટ મોડ સોરી હેન્ડશેક મોડ તરીકે, બરાબર છે, અને ઇનપુટ અથવા આઉટપુટ તો ધારો કે આપણે ઇનપુટ તરીકે 1 અહીંયા 1 રાખી દઈએ ઇનપુટ તરીકે, અને પોર્ટ સી લોઅર છે એને ધારો કે ઇનપુટ તરીકે અહીંયા 1 રાખી દઈએ, બરાબર. તો આ તમારું થઈ ગયું કંટ્રોલ વર્ડ. આ કંટ્રોલ વર્ડ એક વખત બની ગયું પછી એને ક્યાં મોકલવાનું? તો એને કંટ્રોલ રજિસ્ટરમાં મોકલવાનું. જો અહીંયા લખેલું છે સેન્ડ ધ
કંટ્રોલ વર્ડ ટુ કંટ્રોલ રજિસ્ટર. હવે જ્યારે પણ તમે કંટ્રોલ રજિસ્ટર સિલેક્ટ કરવું હોય ત્યારે એ ઝીરો અને એ વન એ બંને વન હોવા જોઈએ. એ ઝીરો અને એ વન છે એ બંને વન હોય તો જ એ જે તમારા ડેટા છે એ કંટ્રોલ રજિસ્ટરમાં જશે. બરાબર છે? ઓકે, પછી એનો પછીનો સ્ટેપ શું છે? તો યુઝ આઈઓ ઇન્સ્ટ્રક્શન ઇન ઓર આઉટ ટુ કોમ્યુનિકેટ વિથ ધ પેરિફેરલ્સ થ્રુ પોર્ટ એ, પોર્ટ બી એન્ડ પોર્ટ સી. તો આવી રીતે તમે કામ કરી શકો. હવે એક બીએસઆર મોડ છે. બરાબર છે? આમ તો એટલું બધું નથી, ખાલી બે જ મિનિટ લાગશે બીએસઆર મોડને આગળ છે થોડું. ચાલો હવે આપણે આને નેક્સ્ટ ટાઈમ રાખીએ. કે સપોઝ તમને સી ને બીટ સેટ રીસેટ મોડ તરીકે કામ કરવું હોય તો ડી સેવનમાં ઝીરો મૂકવું પડે, તો એ કેવી રીતે કામ થાય એ તમને નેક્સ્ટ ટાઈમ હું સમજાવીશ. બરાબર છે? પછી આગળ બધા મોડનું સેટિંગ કરેલું છે. જુઓ અહીંયા બધા મોડનું સેટિંગ કરેલું છે. બરાબર, અહીંયા સુધી ચાલશે. પછી એના પછીનું ટોપિક આપણે જોશું. બરાબર, તો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર, તમારામાંથી જેટલા પ્રેઝન્ટ છે એ બધા લોકો તમારા રોલ નંબર લખી નાખો. બરાબર, અને જેના રોલ નંબર